હાય, કેમ છો બધા? હું છું ડોક્ટર ઉર્વશી બારભાયા, તમારી ફિઝિયોથેરાપિસ્ટ, અને મારી ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો પ્લીઝ નીચે જાઓ અને સબસ્ક્રાઇબનું બટન દબાવો, તાકી તમે મારી ચેનલની કોઈ બી અપડેટ મિસ નહીં કરશો. આજે હું તમને ખભાના દુખાવા માટે 10 એક્સરસાઇઝિસ બતાવીશ. આ એક્સરસાઇઝ કરવાથી મારા પેશન્ટ્સને બહુ જ જલ્દી ખભાના દુખાવામાં રાહત મળે છે. ખભાના દુખાવાના બહુ જ કારણો છે. આજે હું તમને અમુક કોમન કારણ બતાવીશ. પહેલું અને બહુ જ મહત્વનું કારણ છે, જે તમે બધાએ સાંભળ્યું હશે, જેને કહેવાય છે ફ્રોઝન શોલ્ડર. આ બહુ કોમન છે ડાયાબિટીસ જેને હોય એ પેશન્ટ્સમાં, અને ક્યારેક ક્યારેક આપણા શોલ્ડરમાં ફ્રેક્ચર થયું હોય એના કારણે આપણને અહીંયા પટ્ટો બાંધ્યો હોય, અને એના કારણે આપણા ખભામાં કોઈ હલચલ કાં તો મૂવમેન્ટ ના થાય એના કારણે થઈ શકે છે. બીજું કારણ છે જેને કહેવાય છે આર્થરાઇટિસ, જે ઉંમરના હિસાબથી આપણા ખભાના જે સંયુક્ત હોય એટલે જોઈન્ટ હોય એમાં ઘસારો થવાથી આર્થરાઇટિસ થવાના કોમન ચાન્સીસ છે. જે ત્રીજું કારણ છે એ આપણું ખભાનું વધુ કાં તો વારંવાર ઉપયોગ કરવાથી, જે કોઈ બી એક્ટિવિટી આપણે કરતા હોય, જેમ કે કિચનમાં વધારે એક્ટિવિટી થાય આપણા શોલ્ડરની એટલે ખભાની, કાં તો પછી આપણે કામમાં ખભાનો વધુ ઉપયોગ થાય એના કારણે બી દુખાવો થઈ શકે છે. કાં તો આપણી બેસવાની ખરાબ પદ્ધતિ હોય, જેમ કે આપણે આવી રીતે બેસતા હોય, કાં તો આવી રીતે બેસતા હોય, કાં તો આવી રીતે બેસવાથી આપણા જે સ્નાયુ હોય એમાં અસમાનતા થઈ જાય અને એના કારણે દુખાવો કોમન છે. એના સિવાય આપણે અગર એક બાજુ સૂતા હોય કાં તો વધુ વજન ઉપાડ્યું હોય એના કારણે બી ખભાનો દુખાવો બહુ જ કોમન છે. જો તમને ખભાનો દુખાવો આ કારણોના કારણે છે તો આ એક્સરસાઇઝિસ તમારા માટે છે. હવે જે પહેલી એક્સરસાઇઝ છે એ આપણા ખભામાં થોડો ખેંચ પડશે અને થોડી મૂવમેન્ટ વધશે એની માટેની છે. એની માટે ઘરની તમે કોઈ બી દિવાલનો ઉપયોગ કરી શકો છો અને એની તરફ આવી રીતે ફેસ કરી લેવાનું છે. અને જે પહેલી એક્સરસાઇઝ છે એનાથી તમને અહીંયા થોડો ખેંચ પડવો જોઈએ, દુખાવો બિલકુલ ના થવો જોઈએ. હાથને આવી રીતે લઈ જવાનો છે, અહીંયા રાખવાનો છે, ધીમે ધીમે કરીને ઉપર લઈ જવાનો છે. 30 સેકન્ડ માટે હોલ્ડ કરવાનું છે, ત્યાં રૂકી જવાનું છે જ્યાં તમને થોડો ખેંચ પડે. હવે ત્યાં હોલ્ડ કરીને પછી ધીમે ધીમે કરીને નીચે લઈ આવવાનું છે. એ જ હવે આપણે બીજા હાથ પર બી કરવાનું છે અને નીચે. ધ્યાન રાખવાનું છે કે આ એકદમ સીધો ઉપર લઈ જવાનો છે, કોણીથી બી સીધો રહેશે અને પછી નીચે લઈ આવવાનું છે. આમ કાં તો આ ડિરેક્શનમાં નથી જવાનું, આપણે સીધું ઉપર જવાનું છે. હવે જે બીજી એક્સરસાઇઝ છે એ બી આપણે દિવાલ પર જ કરવાની છે, પણ એની માટે આપણે આવી રીતે ફેસ કરી લેવાનું છે. કોણીથી આ મૂવમેન્ટ સીધી રહેશે, હાથને આવી રીતે સાઈડથી ઉપર લઈ જવાનો છે. એની માટે મને અહીંયા સાઈડથી થોડો ખેંચ પડશે. આ આપણે 30 સેકન્ડ માટે હોલ્ડ કરવાનું છે ઉપરની તરફ અને ધીમે ધીમે કરીને નીચે લઈ આવવાનું છે. એ જ હવે આમાં બી ધ્યાન રાખવાનું છે કે આમ કાં તો આ સાઈડ મૂવમેન્ટ ના થવી જોઈએ, ખભાનું લેવલ પર જ સીધું રીતે ઉપર જવાનું છે અને એવી રીતે જ હોલ્ડ કરીને ધીમેથી નીચે આવવાનું છે. એ જ હું તમને હવે બીજી તરફ દેખાડવાની છું. આ મૂવમેન્ટ ઝડપથી બિલકુલ નથી કરવાની, ધીમેથી જેટલું જાય એટલું ઉપર લઈ જવાનું છે અને ધીમેથી નીચે લઈ આવવાનું છે. હવે જે ત્રીજી છે એક્સરસાઇઝ, એ એક એક્સરસાઇઝ છે જે આપણા પોસ્ચરની માટે છે, જે આપણા જે આપણી ખરાબ પદ્ધતિ હોય જે આપણા ખભાની અને ડોકની એને કરેક્ટ કરવા માટેની છે. હવે એની માટે આવી રીતે દિવાલ પર ઊભું રહી જવાનું છે, બે હાથ કાં તો કોણી. ઘણા પેશન્ટને મેં જોયું છે કે એ લોકો ખાલી કોણી આવી રીતે રાખી શકે છે, એ લોકોનો હાર્ટ ટચ નથી થતો, કાં તો હાર્ટ ટચ થાય પણ કોણી ટચ નથી થતી, બીકોઝ આપણા જે સ્નાયુ હોય એ થોડા ટાઈટ હોય એના માટે આ થોડું ડિફિકલ્ટ છે. પણ અગર પોસિબલ હોય તો ખાલી કોણીને ટચ કરો, કાં તો ખાલી હાથને ટચ થાય એવી રીતે બી ચાલશે. અને આવી રીતે ઉપર લઈ જવાનું છે ધીમે ધીમે કરીને અને ધીમેથી નીચે લઈ આવવાનું છે. પાછું ધીમેથી ઉપર લઈ જવાનું છે અને નીચે લઈ આવવાનું છે. આનાથી દુખાવો બિલકુલ ના થવો જોઈએ. અને આ મૂવમેન્ટ આપણે 15 વાર કરવાનું છે, એકદમ ધીમેથી કરવાની છે. હવે જે ચોથી એક્સરસાઇઝ છે એ એક ખેંચવાળી એક્સરસાઇઝ છે, જે આપણે અહીંયાના જે કેપ્સ્યુલ હોય એક શોલ્ડરની એની માટે છે, જેનાથી તમને અહીંયા થોડો ખેંચ પડશે. એની માટે હાથને આવી રીતે ઉપર લઈ જવાનો છે, થોડો કોણીથી તમે સીધો બી રાખી શકો છો કાં તો બેન્ડ કરી શકો છો,
અને આવી રીતે ક્રોસમાં લઈ જવાનું છે અને આવી રીતે એને બીજા હાથેથી થોડું ખેંચ આપવાનું છે, જે આવી રીતે સાઈડમાં બી હું તમને દેખાડું છું. આવી રીતે ખેંચ આપવાનું છે જેનાથી તમને અહીંયા થોડો ખેંચ પડશે. આ આપણે 30 સેકન્ડ માટે હોલ્ડ કરવાનું છે અને 3 વાર કરવાનું છે. એ જ હવે બીજા હાથ પર બી દેખાડું છું આવી રીતના. જો આ મૂવમેન્ટ પોસિબલ ન થાય તો તમે આ ખભાને કાં તો હાથને અહીંયા થોડો હોલ્ડ કરી શકો છો, એટલે રેસ્ટ આપી શકો છો, તાકી તમને થોડો આરામ મળે અને પછી તમે સ્ટ્રેચ કરી શકો છો આવી રીતના. 30 સેકન્ડ માટે અને 3 વાર કરવાનું છે. હવે આની પછીની જે એક્સરસાઇઝ છે એ બી ખેંચની જ એક્સરસાઇઝ છે, જેની માટે આપણે એક ચેર લઈ લેવાની છે આવી રીતના. અને તમે આ ખભાને એકદમ ઢીલું છોડવાનું છે, તો તમે આવી રીતે ચેરને બી પકડી શકો છો, કાં તો તમે હાથને આવી રીતે પીઠના પાછળ બી રાખી શકો છો. એટલે ખભો એકદમ ઢીલો છોડવી દેવાનો છે અને પછી બીજા હાથનો ઉપયોગ કરીને અહીંયા કાન પાસે લઈ જવાનું છે અને ડોકને સીધી આવી રીતે એક તરફ લઈ જવાની છે અને પછી પાછું લઈ આવવાનું છે. હવે આ આપણે 30 સેકન્ડ માટે કરવાનું છે અને 3 વાર કરવાનું છે. એ જ આપણે બીજી સાઈડ જઈને આવી રીતે ખેંચ પડશે. આ બાજુ આપણને ખેંચ પડશે, હું તમને સાઈડથી બી દેખાડું છું આવી રીતે 30 સેકન્ડ માટે અને 3 વાર કરવાનું છે. હવે જે આની પછીની જે એક્સરસાઇઝ છે એ બી એક ખેંચની જ એક્સરસાઇઝ છે, જે આપણને આ અહીંયાના જે સ્નાયુ છે એની માટે ખેંચ પડશે. એની માટે તમે, હું આ સાઈડમાં દેખાડું છું તાકી તમને ખ્યાલ આવશે થોડો. એની માટે ચેસ્ટને થોડું ઉપરની તરફ લઈ જવાનું છે, ખભાને થોડું પાછળની તરફ લઈ જવાનું છે, બે હાથને આવી રીતે ક્રોસ કરવાના છે અને પાછળની તરફ લઈ જવાનું છે અને 30 સેકન્ડ માટે હોલ્ડ કરવાનું છે અને 3 વાર કરવાનું રહેશે. એનાથી તમને અહીંયા થોડો ખેંચ પડશે, બે બાજુ દુખાવો બિલકુલ ના થવો જોઈએ. હું પાછું દેખાડું છું, બે હાથને આવી રીતે પાછળ પકડી લેવાના છે, ચેસ્ટ આપણી થોડી ઉપરની તરફ જશે, ખભા બે પાછળ જશે, બે હાથેથી ખભાને થોડું નીચેની તરફ ખેંચવાનું છે અને પાછળ લઈ જવાનું છે. જો તમારાથી આ મૂવમેન્ટ ન થાય, કેમ કે ક્યારેક ક્યારેક ખભામાં આપણી થોડી એટલી મૂવમેન્ટ ના હોય, તો આ પોઝિશન અગર ન પકડાય તો તમે એક ટોવેલનો ઉપયોગ કરી શકો છો અને આવી રીતે બે હાથેથી ટોવેલને પકડવાનો છે, નીચે ખેંચવાનો છે ખભાને, પાછળની તરફ લઈ જવાનું છે અને એ આપણે હોલ્ડ કરવાનું છે 30 સેકન્ડ માટે અને 3 વાર કરવાનું છે. હવે આના પછીની જે એક્સરસાઇઝ છે એ આપણી ખભાની આ જે પાછળની બ્લેડ હોય, એટલે આ પાછળનું જે હાડકું હોય એની માટે છે. તમે બે કોણીને આવી રીતે સાઈડમાં રાખી શકો છો અને પાછળ ખભાને આવી રીતે થોડું પાછળની તરફ લઈ જવાનું છે, પાછળ હોલ્ડ કરવાનું છે 5 સેકન્ડ માટે અને આગળ લઈ આવવાનું છે. આ હું તમને સાઈડથી બી દેખાડું છું. તમારી જે બે ખભાની આ જે બ્લેડ હોય, એટલે પાછળનું હાડકું, એ થોડું પાસે આવવું જોઈએ. તો તમે આવી રીતે રાખવાનું છે અને પાછળ આવી રીતે લઈ જવાનું છે, એને સાથે રાખવાનું છે, 5 સેકન્ડ હોલ્ડ કરવાનું છે અને ઢીલું છોડી દેવાનું છે. આ આપણે 15 વાર મૂવમેન્ટ કરવાની છે. હવે આના પછીની જે એક્સરસાઇઝ છે એ આપણા બહુ જ મહત્વના મસલ, જેમ કે રોટેટર કફ મસલ કહેવાય, એની માટેની મૂવમેન્ટ છે. એની માટે એક ટોવેલ લેવાનો છે, આવી રીતે ફોલ્ડ કરવાનો છે અને આને અહીંયા આવી રીતે રાખવાનું છે, તાકી આપણું શોલ્ડર થોડું રેસ્ટિંગ પોઝિશન, એટલે એની જે નોર્મલ પોઝિશન છે એમાં આવી જાય અને આપણો હાથ આવી રીતે નથી, તાકી આપણે આ મૂવમેન્ટ આમ નથી કરતા. એટલે આનાથી અહીંયા આને કોણી આપણા નીચે અહીંયા રાખી દેવાનું છે, આર્મના નીચે, અને હાથને આ પોઝિશનમાં રાખવાનું છે અને અંદરની તરફ લઈ જવાનું છે અને આવવાનું છે આવી રીતે. આ મૂવમેન્ટ આપણે 15 વાર કરવાની છે અને વચ્ચે આવી જવાનું છે અને પછી બીજી મૂવમેન્ટ આપણે બહારની સાઈડ લઈ જવાનું છે અને પાછું વચ્ચે આવવાનું છે. આ મૂવમેન્ટ બહારની સાઈડ કરતા વખતે ધ્યાન રાખવાનું છે કે તમે કોણીથી મૂવમેન્ટ નથી કરતા, કેમ કે અમુક પેશન્ટ કોણીથી આ મૂવમેન્ટ કરવા લાગે છે, તો એકદમ ધીમેથી બહાર લઈ જવાનું છે, કોણીની મૂવમેન્ટ નથી. આનાથી તમને અહીંયા મસલનું
ફીલ થશે થોડું. આ એક્સરસાઇઝ તમે બોટલ કાં તો ડમ્બેલ સાથે કરવાથી આપણા સ્નાયુ થોડા સ્ટ્રોંગ રહેશે. તો બહારની તરફ અને વચ્ચે, પછી અંદરની તરફ લઈ જવાનું છે. આ આપણે 15 વાર અંદરની તરફ ને 15 વાર બહારની તરફ કરવાનું છે. હવે જે છેલ્લી એક્સરસાઇઝ છે એ આપણે ચેરનો, જેની માટે આપણને સપોર્ટ જોઈશે. તો ચેરને આપણે આવી રીતે ફેસ કરી દેવાનું છે અને આવી રીતે થોડું નીચે ઝૂકી જવાનું છે અને ચેરનો આવી રીતે હાથ અહીંયા એક રાખવાનો છે. કાં તો કોઈ બી વસ્તુ તમે લઈ શકો છો જેના ફર્મ સપોર્ટ હોય, જે હલે નહીં બહુ, અને એની ઉપર થોડો સપોર્ટ લઈને આવી રીતે ખભાને એકદમ ઢીલો છોડી દેવાનો છે અને નાના સર્કલ બનાવવાના છે. ખભાને એકદમ ઢીલું છોડવાનું છે અને તમે એની સાથે બોડીની મૂવમેન્ટ બી કરી શકો. તો ખાલી બોડીના મૂવમેન્ટથી તમારો ખભો હલે છે અને જેમ જેમ તમે કમ્ફર્ટેબલ થાઓ પછી મોટા સર્કલ્સ બી બનાવી શકો છો. અને થોડા સ્નાયુને કમઝોર થઈ જાય છે આપણા, તો આને સ્ટ્રોંગ બનાવવા માટે તમે એક બોટલનો બી ઉપયોગ કરી શકો છો, કાં તો ડમ્બેલ બી ઉપયોગ કરી શકો છો અને એનાથી બી કરી શકો છો આ એક્સરસાઇઝ. તમે આમ સાઈડ ટુ સાઈડ બી કરી શકો છો અને આગળ અને પાછળ બી કરી શકો છો. પણ યાદ રાખવાનું છે, દુખાવો બિલકુલ ના થવો જોઈએ. આ એક્સરસાઇઝ તમે દિવસમાં 2 વાર કરી શકો છો. આ એક્સરસાઇઝ થી તમને થોડો બી અગર દુખાવો વધતો હોય તો પ્લીઝ આ એક્સરસાઇઝ ના કરતા. તમને આ વિડીયોને લઈને અગર કોઈ બી પ્રશ્ન હોય કાં તો તમને અગર કોઈ દુખાવો હોય જેની માટે તમને જોઈએ છે કે હું વિડીયો બનાવું, તો પ્લીઝ નીચે કોમેન્ટ સેક્શનમાં લખી દો, હું એની માટે વિડીયો ડેફિનેટલી બનાવીશ. તમને અગર મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. એક્સરસાઇઝ કરો અને મસ્ત રહો.